वर्णिवेश रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितम् सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी, श्री हरि कृष्ण महाराज नी, श्री स्वामी नारायण भगवान नी। बधा भक्तों ने खूब भाव थी जय स्वामी नारायण। वाला भक्तों, अपना सौ कोई ना आराध्य इष्ट देव प्रत्यक्ष स्वरूपे अपनी सामे बिराजी आपने दर्शन आपी रहेला प्राण प्यारा पीवड़ा घनश्याम महाराज, अपना सौ कोई ना मोक्षना दाता पूज्यपाद गुरुजी तेमज सर्वे संतो भक्तों ने फरी एक बार भाव थी जय स्वामीनारायण। वाला भक्तों, सदगुरु ब्रह्मानंद स्वामीनु एक पद छे, आपणे बधाए ताळी वजाड़ी ए शब्दोना भाव साथे गान करी अने शब्दोने स्वामीना अंतरमां स्वामीना चरणमां प्रार्थना करी अने समझवानो प्रयास करीशु। रे सग पण हरिवरनु साचो, रे सग पण हरिवरनु साचो, रे सग पण हरिवरनु साचो, रे प्रीति
આનંદ સ્વામીનું આ પદ મને અને તમને ખૂબ મોટી પ્રેરણા પૂરી પાડે છે. જગતની અંદર જીવાત્મા મનુષ્ય કાર્ય પૃથ્વી પર પધારે છે. ભગવાન એને મનુષ્યનો દેહ આપે છે. અનેક જીવો આ પૃથ્વી ઉપર મનુષ્ય કાર્ય ભગવાનની કૃપાથી આ લોકમાં પધારે છે. જીવ જન્મો જન્માંતરથી અનેક સાથે સગપણ, સ્નેહ, હેત, પ્રીત હોને તમે કરતા આવ્યા છે. પણ વાસ્તવિક સગપણ, જીવનું સગપણ કોની સાથે કરવાનું છે મને તમને આજ સુધી હજી ખબર નથી પડી. અને જગતના સગપણો બધાય, કોઈ સગપણ ગમે એટલું રાખ્યું તો અંતે એમાંથી કંઈ સુખ મળ્યું કે ઓહો આમાંથી આની સાથે સગપણ રાખ્યું તો હું આમ ધન્ય થઈ ગયો, એવું કોઈ આખી અત્યાર સુધીની જિંદગીમાં કોઈ કહી શકે એવું લગભગ ના બને. જગતના સગપણો, જગતના હેત એ આપણને ટાઈમ પૂરતા, જરૂર પૂરતા બધાય સાચવતા હોય. જ્યારે જરૂર પૂરી થઈ જાય ત્યારે લગભગ એ સગપણ એકદમ અંગતના સગપણ હોય એ પણ નથી ટકતા, તો દૂરના સગપણ તો ક્યાં સુધી ટકે. અને કદાચ કોઈને આ જગતની અંદર અત્યંત હેત, પ્રેમ અને પ્રીતિ હશે અને સગપણ કર્યા હશે, પણ એ સગપણ ક્યાં સુધી ટકવાના. એક દિવસ તો આ દેહ છૂટીને બધાને જવાનું જ છે. કોઈનું સગપણ કાયમ રહેવાનું નથી. જીવે જગતની અંદર ભગવાને જ્યારે આ મનુષ્ય કાર્ય પૃથ્વી ઉપર આપણને જન્મ આપ્યો, અનેક જન્મો, આના કોઈ એક બે પાંચ તો નથી, અનંત જન્મોથી મનુષ્ય કાર્ય જીવ પૃથ્વી ઉપર આવ્યો છે. જગતની અંદર અનેક સંબંધો કર્યા છે, અનેકની સાથે સગપણ કર્યું છે, પણ આ જીવે આજ સુધી જેની સાથે વાસ્તવિક સગપણ કરવા જેવું છે, જેની સાથે સગપણ કરીને કંઈક પામવાનું છે, જેની સાથે સગપણ કરીને કંઈક મળવાનું છે, એવા ભગવાન છે, એવા ભગવાનના એકાંતિક સત્પુરુષો છે, એના એકાંતિક સંતોને ભક્તો છે, એની સાથે જીવને સાચું સગપણ કરવાનું છે. પણ એ જ કરવાનું જીવ આજ સુધી ભૂલી ગયો. બાકી બધાય સગપણો કર્યા, પણ ભગવાન સાથે જીવે હજી સુધી ક્યારેય સાચું સગપણ કર્યું નથી. મારે ને તમારે એ કરવાનું છે. બ્રહ્માનંદ સ્વામી આ પદમાં આપણને બહુ સરસ મર્મમાં સ્વામી વાત કરે છે. રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું. જેણે ભગવાન સિવાય કોઈની પણ સાથે સગપણ કર્યું છે, કોઈની પણ સાથે હેત કર્યું છે, આમ તો સગપણ એટલે સીધો કરો તો પતિ પત્નીનો સંબંધ છે, એની સાથે કોઈની સાથે તમારું હગપણ થયું કે ને, એવું કે ને કોઈ 25 24 25 30 વર્ષે પહોંચે એટલે પૂછે ભાઈ હગપણ થયું કે નહીં એમ. એટલે સગપણ આ જગતની રીતે જીવ સ્ત્રી છે, પુરુષ સાથે પુરુષ છે, સ્ત્રી સાથે સગપણ કરે છે. પણ સ્વામી કહે કે બીજું ભગવાન સિવાયનું સાચું સગપણ એક ભગવાનનું છે. અને ભગવાન સિવાયનું ગમે એ સગપણ આપણે મેં તમે કર્યું છે એ સ્વામી કે બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું. એ ક્ષણનો નિર્ધાર નથી. ગમે એની સાથે સગપણ કર્યું હશે, એની સાથેનું સગપણ કેટલો સમય ટકશે એનું એક ક્ષણનો પણ નિર્ધાર નથી. કારણ કે માણસનો જ નિર્ધાર નથી એ કેટલો સમય સુધી રહેશે, તો એ સગપણનો તો નિર્ધાર કઈ રીતે કહી શકાય. અત્યારે જે માણસ છે જેની સાથે સગપણ થયું, હવે આવતીકાલે એનું શું થશે, ઘડી પછી શું થશે એ જ મને તમને નથી ખબર, તો પછી સગપણ તો ક્ષણ ભંગુર જ થયું. જેની પણ સાથે સગપણ કર્યું, ઘણા આપણે સમાજની અંદર પ્રસંગો જોઈતા હોઈએ છીએ ને, આપણે આંખે સામે ઘણા અનુભવ્યા પણ હશે
કે કોઈનું સગપણ થયું, લગ્ન થયા નજી પહેલી જ રાત્રે એના બેમાંથી એકને એનું ક્ષણભંગુર સંબંધ થઈ ગયો, કારણ કે એનો કોઈક બેમાંથી એકનો અંધકાળ આવી ગયો, ક્યાં કોઈક એક્સિડન્ટ થયું, ક્યાં કંઈ ન જો બનવા જોગ થયું, એવા પણ સમાજમાં પ્રસંગો આપણે જોતા હોઈએ છીએ, કાં ટૂંક સમયમાં થોડા સમયમાં ભાંગતા હોય છે, ને કાં પછી માનો કે ભેગા રહ્યા પણ પરસ્પરના સ્વભાવોને કારણે કોઈ મહિને, કોઈ વર્ષે, ને કોઈ બે વર્ષે. આજે આ દેશોમાં તો કેટલાય છૂટા થાય છે, જેમ જાણે મહેમાન ભેગા રહેતા હોય એમને પાછું તરત ના ફાવે તો છૂટું, બીજા દિવસે બીજું. પણ એ બધા જગતના સંબંધ કેવા છે સ્વામી, કે ક્ષણભંગુર છે, કાચા છે. જેમ કાચી માટીનું વાસણ ગમે એટલું સારું દેખાતું હોય, હમણાં બે દિવસ પહેલાં કથામાં આવ્યું કે કુંભાર છે, માટીના અલગ અલગ સરસ મજાના વાસણો બનાવે છે, એમ ભગવાન બ્રહ્માને આપણને બધા માટલાઓ ઘડ્યા છે અલગ અલગ માથાના, અનેક પ્રકારના માણસો. પણ મહારાજ કે જ્યાં સુધી એને નિભાડામાં પકવતા નથી ત્યાં સુધી એ વાસણની કોઈ કિંમત નથી. ગમે એટલું રૂડું હશે, રૂપાળું હશે, રંગકામ કર્યો હશે, પણ એને નિભાડામાં જ્યાં સુધી પકાયું નથી, તપાયું નથી, ત્યાં સુધી એ કોઈ કામનું વાસણ નથી, એની કોઈ કિંમત નથી. એ તો માટીનું વાસણ પાણી ભરશો એટલે તરત તૂટી જ જવાનું. એમ સ્વામી કહે છે કે ભગવાન સાથેનો જે સંબંધ છે એની સાથે કરેલું સગપણ છે એ જ શાશ્વત, આલોકમાં પણ ટકશે અને અંતે પણ એ જ ટકવાનું છે. અને ભગવાન સિવાયના કરેલા સંબંધો, ભગવાન, ભગવાનના મોટા સત્પુરુષો, ભગવાનના એકાંતિક સંતો અને ભક્તો સિવાય જ્યાં જ્યાં જન્માંતરોથી હું તમે સંબંધો કરતા આવ્યા છે, એવું નથી આ જન્મે જ કર્યા છે, જન્માંતરોથી ભગવાન સિવાય આપણે અનેકાનેક જગ્યાએ સંબંધો કર્યા, પણ એકેય સંબંધ આજે એ શાશ્વત ટક્યા નથી. આજે કોઈ આપણને આગલા જન્મનો કોનો સંબંધ શું હતો કોઈ ખબર નથી. મહારાજ વચનામૃતમાં કે જેમ પૂર્વનું અજ્ઞાને કરીને વિસરાઈ ગયું, એમ આ જન્મનું જ્ઞાને કરીને વિસારવાનું છે, કદાચ છોડવાનું છે. ગુરુજી ઘણીવાર મને તમને આપણને કથામાં કહે છે કે આપણે કદાચ પુરુષના દેહમાં છીએ અથવા તો સ્ત્રીના દેહમાં છીએ, પણ વાસ્તવિકતા આપણો આત્મા તો નથી પુરુષ, નથી સ્ત્રી. દરેક આત્મા પરમાત્મા માટે જ સર્જાયેલો છે. આત્માનું જે યાત્રા છે એ કેવળ ને કેવળ પરમાત્મા સુધી પહોંચવા માટેની જેની યાત્રા છે, જ્યાં સુધી એ પરમાત્મા સુધી નથી પહોંચતો ત્યાં સુધી એ જીવાત્મા લક 84 યમયાતના ગર્ભવાસમાંથી બહાર આવી શકતો નથી, એ સાયકલમાં ફેર્યા કરે છે. જે દિવસે હું ને તમે ભગવાનના મોટા સત્પુરુષા સંતો ભક્તોમાં જીવનું સાચું સગપણ કરીશું ત્યારે આપણો એ સગપણ છેલ્લું હશે, ત્યાર પછી મારે ને તમારે પછી જગતના કોઈ સગપણ કરવા નહીં પડે. અને બ્રહ્માનંદ સ્વામી આપણને આ પદ દ્વારા એ સમજાવે છે કે જે દિવસે આપણને સમજણ આવશે, જે દિવસે આપણે સત્સંગ કર્યો એનું ફળ શું, કે મને ને તમને ભગવાનમાં મોટા સત્પુરુષમાં સાચું જીવનું સગપણ મનાય જાય, કે મારા જીવના સગા તો આ જ છે. દેહના સગા કદાચ કોઈ હોઈ શકશે, કોઈ પતિ હશે તો એના પત્ની સાથેના સંબંધો હશે, પત્ની હશે તો પતિ સાથેનું સગપણ હશે, પણ એ બધું આ લોકનું છે, દેહના સંબંધો છે. મારા જીવાત્માના, મારા આત્માના સાચા સગા, મારા આત્માના સાચા ધણી તો પરમાત્મા છે, પુરુષોત્તમ નારાયણ છે. એવું મારે ને તમારે જીવથી એક દિવસ નક્કી કરવું જ પડશે. અને જીવથી નક્કી કર્યા પછી જો જીવમાં જેવું થઈ ગયું હશે તો આપણને ભગવાનમાં જ અનન્ય હેત હશે. બીજાનું હેત આપણે જે આશ્રમમાં છો, તમે ગ્રહસ્થાશ્રમમાં છો, તમારે તમારા વ્યવહાર એ બધા કરવા ઘટે, કરવા પડે, ફરજ પૂરી કરવી પડે, કરવી પડે, પણ જીવથી આપણને સતત અનુસંધાન હોય કે મારા જીવના સાચા ધણી તો પરમાત્મા છે, એનાથી વિશેષ મારા માટે કાંઈ નથી. આવું મારે ને તમારે એક દિવસ કરવું જ ઘટશે, ભલે તમે સંસારમાં હશો કે અમે ત્યાગાશ્રમમાં હશો, પણ જો ભગવાનમાં જીવનું હેત ન થયું, ભગવાનમાં જીવનું સાચું સગપણ ન થયું, તો આપણે ગમે એટલા વર્ષોથી સત્સંગ કરીએ છીએ કે હું ગમે એટલા વર્ષથી ત્યાગાશ્રમમાં છું, તો એ અધૂરું છે. મહારાજ વખતના આપણને એવું નથી, આજે તે ગ્રહસ્થાશ્રમમાં કેટલાય નરનારી ભક્તો એવા છે કે જેણે જીવના સાચા સગા ભગવાનને કરીને રાખ્યા છે, જેણે સંસાર વ્યવહારમાં છે પણ સંસાર વ્યવહાર એના ગૌણ થઈ ગયા છે, એને મહારાજ, મોટા પુરુષ અને સત્સંગ જ એના જીવમાં પ્રધાન છે. અને એ જ વાસ્તવિક સત્સંગનું, એ જીવાત્મા જ સત્સંગનું વાસ્તવિક સુખ મેળવી શકે છે, એ જ સત્સંગનો વાસ્તવિક આનંદ એને જ આવી શકે છે કે જેણે જીવથી ભગવાનને મોટામાં હેત સગપણ કર્યું છે. અને ભગવાનમાં મોટામાં સગપણ કર્યું હોય તો કેમ ખ્યાલ આવે, જેમ મહારાજ લોયાના ત્રીજામાં જે કીધું
કે જેને ભગવાનને ભગવાનના સંતનો મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચય હોય એના શું લક્ષણ મહારાજ, કે એનાથી ભગવાનને સંતને અર્થે શું ન થાય. મહારાજે બધી વાત કરતાં કરતાં કીધું, સ્ત્રી પુરુષ, પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે, ધન સુખ વૈભવ સત્તાનો ત્યાગ કરે, પછી મહારાજ કે એના માટે શું ન થાય. છેલ્લે મહારાજે કીધું, કંઈ બાકી ના રહે, બધું થઈ શકે. અને છેલ્લે હું આપણે ગમે એટલી કથા વાર્તા સાંભળીશું, કરીશું, સત્સંગ કરીશું, મંદિરે આવીશું, માળા પૂજા બધું કરીએ છીએ અને કરવાનું જ છે, પણ એ કર્યાનું ફળ છેલ્લે એ છે કે આપણે આપણા આત્માને પૂછવું પડે કે મને જીવનું સાચું હેત કોમાં કેની અંદર છે, મહારાજમાં છે, મોટા પુરુષોમાં છે, કે હજી ઘરના સગા સંબંધીઓ કે લોકવ્યવહારમાં મને હજી આસક્તિ છે. એક દિવસ તો એવું કરવું જ પડશે ને. મહારાજ વખતના ભક્તોમાં પણ સોરઠની અંદર અગતરાયના પર્વતભાઈ, અગતરાયથી નજીકમાં ખોરાસા ગામ, કદાચ તમે ઘણીવાર આ કથા સાંભળી પણ હશે. ખોરાસાની અંદર આમ તો જૂનાગઢથી સંતો, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, બધા સંતોના મંડળો ત્યાં સોરઠ દેશની અંદર સત્સંગ વિચરણ માટે અવારનવાર પધારતા. એમાં ત્યાં મહારાજ વખતે ખોરાસાના રાજાભાઈ થઈ ગયા. ખોરાસામાં પોતે ખેતીવાડીનું કામ કરે, આહિર જ્ઞાતિના નોકરી ખેતીવાડીનું કામ, પણ સત્સંગ એના જીવમાં શિર સાટે હતો. જ્યાં મેં કીધું ને, રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગરું કાચું. હતા ગ્રહસ્થાશ્રમમાં, ખેતીવાડી ધંધો કરતા, પણ જીવથી એના જીવમાં એવું હતું કે મારા આત્માના સાચા સગા, મારા આત્માના સાચા ધણી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એના સંતો છે, એના ભક્તો છે મારા. જેમ પતિવ્રતા સ્ત્રીને પોતાના ધણીના સગા એની સાથે એને પણ હેતપ્રીત રાખે છે, એમ ભગવાનના જે છે, ભગવાનને ધારેલા મોટા સત્પુરુષો છે, એના જે એકાંતિક સંતો ભક્તો છે એ જ મારા સગા છે, અને પુરુષોત્તમ નારાયણ એ મારા જીવના ધણી છે. આવું મારે ને તમારે સ્વીકારવું ઘટે. ખોરાસાના રાજાભાઈ એવા સત્સંગી હતા, વ્યવહારમાં હતા, સંસારમાં હતા, પણ ત્યાંથી વિરક્ત હતા. ભગવાનમાં એણે જીવથી સાચું હેત કરેલું હતું, ભગવાનને સાચા ધણી કરેલા હતા. જ્યારે જ્યારે સંતો આવે ત્યારે પોતાનું કામકાજ છોડી અને સંતોના સમાગમમાં સેવામાં લાગી જાય, ઘરેથી બધું સીધું સામાન મહારાજ સંતોને અર્થે વાવરે. ભાઈ એમને સત્સંગ હતો, પણ પાછળ ઘરેથી બહેનોમાં એટલો સત્સંગ જેવો ભગતને હતો એટલો નહોતો. અને જ્યારે બે બાજુ આમ એ હોય ત્યારે વધારે થોડું અઘરું થાય. એક બાજુ બે બાજુ હરખે હરખું હોય, એક આ જગતનું સત્સંગનું બધું, તો એને વાંધો ના આવે, પણ એકને બહુ ઊંચો સત્સંગ હોય ને એકને સત્સંગની અંદર કોઈ ગમ જ ના હોય, એને આમ અઘરું લાગતું હોય, ત્યારે બેને હામ હામે અઘરું પડે. જો પતિને સારો સત્સંગ હોય તો પત્નીને અઘરું પડે, અને પત્નીને સારો સત્સંગ હોય તો પતિદેવને અઘરું પડે. પણ જેના ઉપર ભગવાનની કૃપા હોય એને ત્યાં બે જગ્યાએ સરખો એવો સારો સત્સંગ હોય. પણ મહારાજ વખત બધે એવું હરખું થવું એ તો દુર્લભ છે, પણ આપણે એનાથી વિચારવું કે જેને હરખું છે એને અહોભાગ્ય, પણ નથી એને સમજવું મહારાજની ઈચ્છા. આપણને તો મહારાજને મોટા મળ્યા છે, આપણે તો આમાં કીધું ને, હક પણ હરિવરનું સાચું, આપણે તો પુરુષોત્તમ નારાયણ સાથે સાચું સગ પણ કર્યું, હવે લોકવ્યવહારમાં રહીએ છીએ ને કરવું ઘટે કરીએ છીએ, પણ જીવથી તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાથેનું સગ પણ કરવું ઘટે. ખોરાસાના રાજાભાઈ એણે આખો દિવસ તો ખેતીવાડી કરવા જાય, ક્યારે કોઈ અચાનક સંતો આવે તો એને તો ખબર ના હોય, એટલે ગામમાં જે બીજા સત્સંગી એક વણિક શેઠ હતા એણે કહી રાખેલું કે ક્યારે પણ સંતો વિચરણ માટે અચાનક આ પ્રદેશમાં આપણા ગામમાં પધારે તો તમારે વગર પૂછે અમારા ઘરે જઈ સંતો માટેનું તમામ સીધું સામાન લઈ આવવું, દૂધ છાશ કાચું સીધું બધું, ઘી ગોળ તેલ લોટ જે જોઈએ બધું ત્યાંથી લઈ આવવાનું, અને સંતોને સીધા સામાનની વ્યવસ્થા તમારે કરવી, કારણ કે શેઠ હોય એની દુકાન બજારમાં જ હોય, એટલે જે કોઈ આવતા જતા બધી એને ખબર હોય, અને પાછા સત્સંગી હતા થોડા એટલે એને બધી વાત કરી રાખેલી, અને ઘરે પણ કહી રાખેલું કે મહારાજના સંતો ગમે ત્યારે આવે ત્યારે તમારે સીધું સામાન તૈયાર કરીને આપવું. અને વાલા ભક્તો, ભગવાનના સાચા સંત જેણે ભગવાનને ધારી રહેલા છે એવા એક સંત પણ આપણો, એવા સંત એક સંત જો આપણું જમે તો એને જમાડવાથી આખી પૃથ્વીના જીવને જમાડ્યાનું ફળ મળે. નિષ્કુળાનંદ સ્વામી કે એક જમાડે જેમાં સર્વે દેવ, આ લોકના સર્વે જનૈ જેમાં
બધા ઋષિ મુનિ જેમાં અને દેવોએ જેમાં જોઈએ કે એવા સત્પુરુષ જે ભગવાનને ધારી રહેલા છે એવા સત્પુરુષ જમે છે, તેમાં રહીને તમામ દેવો જમે છે, એમાં રહીને ભગવાન જમે છે. અને જેને એ સેવા મળે છે, જે સેવા કરે છે એના ધન્યભાગ. આપણા પરિવારના કેટલા એવા ભક્તો છે કે જે દર વીકે સેવા એમને કરવાની. આપણા યોગેશ ભગત છે, કેટલા વીક હું અહીંયા આવ્યો છું જ્યારથી 2012માં ફેબ્રુઆરીમાં ત્યારથી હું જોઉં છું દર વીકે ભગતની સંતોની શાકભાજીની સેવાનું સામેથી એમનો ફોન આવી જાય, કોઈ દિવસ બાકી ના રહે. અને એક એક વીકની શ્રદ્ધા રાખવી, બે વીકની, ત્રણ વીકની, ત્યાં સુધી આપણી રહે, પણ કાયમની એક સરખી શ્રદ્ધા રાખવી, એક ભાવથી અહોભાવથી સેવા કરવી એ કોઈ નાની મોટી વાત નથી. એમને એકવાર આપણે તાળીઓથી વધાવીએ. આપણા સુરેશ ભગત છે પેન્સિલ્વેનિયા, નિત્ય ત્યાંથી આવવાનું દૂધ, આખા વીકનું દૂધ એ હું જોઉં છું. 2012થી હું જ્યારથી આમ અહીં આવ્યા ત્યારથી આજ દિવસ સુધી દર વીકે અમને જેટલા સંતોને 4 ગેલન જોઈએ, 2 ગેલન જોઈએ, 6, હમણાં તો વધી ગયા તો 6, 8 અને 10 ગેલનય ક્યારેક જોઈએ. કારણ કે હવે દહીં તે સંતો એનું મેળવે દૂધનું. પહેલાં પહેલાં ડબ્બા આવતા હતા, પણ પછી હવે આ દહીં પહેલાં મળતું નહોતું, પણ મુકુંદ ભગત આવ્યા ને પછી મળવાનું ચાલુ થઈ ગયું. તો 10 ગેલનય પહોંચે ક્યારેક. તોય ભગતને સંતોએ કીધું કે ભગત હવે થોડું, પહેલાં તમે 2 લાવતા હતા 3 લાવતા ત્યાં સુધી તો બરાબર હતું, હવે વધારે થઈ ગયું, તમારે અહીંયા મંદિરમાંથી કરી દેવાનું, જે હોય તે બિલ આપી દેવાનું. પણ તોય ભગત ના કે ના, મહારાજને સંતો માટે તમારે જેટલું જોઈશે એટલું તમે ચિંતા કરશો નહીં. સુર નિષ્કામ સ્વામીએ કેટલી વાર કીધું, પણ તોય અમને એવો ભાવ છે કે મહારાજને સંતોના ઉપયોગમાં આવે એ મારા મોટા ભાગ્ય છે. તો એ રીતે ત્યારથી ઠેઠ આજ સુધી જ એ દર વીકે દૂધની સેવા કરે. બીજા ભક્તો તે આપણા પરિવારના કોઈ એવા નથી, મોટાભાગના બધાય ભક્તો જ્યારે કંઈક લેવા કારવવા જાય ગ્રોસરી કરવા તો ફોન કરી દે કે અમે ગ્રોસરી સ્ટોરમાં છીએ, મહારાજ માટે કંઈ લાવવું છે. અમારે પછી જેવી જેવી ભક્તોની સાનુકૂળતા, ઘણા ભક્તોને કેવું પડે આ વીકે નહીં, આવતા વીકે તમને સેવાનો લાભ આપીશું, પછી અમને બીજા વીકે કહેવી પડે. પણ રાજાભાઈનું એવું નિયમ કે જ્યારે પણ સંતો ખોરાસામાં આવે ત્યારે એના ઘરેથી સીધું સામાન બધું મોકલી દેવાનું. પણ ઘરેથી બહેનોને તો ત્યારના જમાનામાં આજના જેવું નહોતું કે સીધું સ્ટોરમાં જઈને બધું મળી જાય, ત્યાં તો લોટ દળવાના એ જાતે દળવાના, ઘંટલાના પડ ઉપર જે કંઈ બાજરી ઘઉં બધું દળવાનું, અને ઘરકામ હોય, વાસીદું હોય, બધું કેટલું હોય છોક એ બધા એ જમાનામાં. તો પણ હવે જ્યારે જ્યારે સંતો આવે એટલે એમને સત્સંગ હોય તો મહિમાથી અહોભાવતી થાય, પણ સત્સંગ ના હોય અને આવું કરવું એ પછી કાયમની શ્રદ્ધા ના પણ રહે. એટલે એકવાર આવી રીતે મહારાજના સંતો ખોરાસામાં આવેલા, ખોરાસા ગામમાં સંતો આવ્યા ને પહેલાં વણિક શેઠને ખબર પડી, એટલે સંતોના તરત ઉતારા કરાવ્યા ગામના ચોરે, અને શેઠ તરત ભગતના ઘરે ગયા રાજાભાઈને ત્યાં. અને ઘરે જઈને ભગતે તો વાત કરી કે ભગવાન સ્વામિનારાયણના સંતો પધાર્યા છે અને સીધું સામાન આપણે એમને ત્યાં મોકલાવવાનું છે, ભગતે વાત કરેલી છે, તો તમે તરત સીધું પાણી તૈયાર કરો. ત્યાં તો પેલા ઘરના જે રાજાભાઈના ઘરવાળા હતા એ બહાર આવ્યા અને કીધું કે કેમ આ એકનું જ ઘર દેખાય છે તમને, બીજા કોઈ ઘર જ નથી કે જ્યારે હોય તો એ તો ગમે ત્યારે હાલે આવે સાધુ હતો, અહીંયા કંઈ નવરા છે, આ કંઈ લોટ દળવાનો હાથ દુખી જાય ત્યારે લોટ તૈયાર થાય એમને એમ થોડો થાય છે, તમે બીજા બધા તમારા ઘરેથી આપી દેજો એમ એમ થોડા ઊંચા શબ્દોમાં ન બોલવાના, 2-3 વેણ બોલી ગયા. પણ પેલા શેઠ તો એણે કીધેલું ભગત એટલે એને એમ કે મારે ત્યાં જઈને લઈ આવું, દર વખતે લઈ આવતા આપતા પણ ખરા, પણ આ વખતે કંઈક તમો ગુણમાં હશે, કંઈક બીજું હશે. એટલે આવા શબ્દો કીધા એટલે શેઠ તો કંઈ બોલ્યા નહીં, નીચું જઈને પાછા જતા રહ્યા અને જઈને એમની દુકાનેથી બધું સીધું સામાન તૈયાર કરીને સંતોને આપ્યું. ધીરે ધીરે સાંજ પડી, સંતો તો થાળ કરીને જમાડ્યો, સાંજ પડે એટલે બધાએ ખેડૂતો પાછા ઘરે આવે. એમાં રાજાભાઈ તે બરાબર પાદરમાં ચોરા પાસે પહોંચ્યા, ત્યાં સંધ્યા સમય થયો અને સંતો બધી આરતી સ્તુતિનો ગોડીઓનું ગાન કરતા હતા. રાજાભાઈને થયું કે નક્કી સંતો પધાર્યા લાગે છે. સંતો પધાર્યા જાણીને રાજાભાઈ તો તરત સંતોને દંડવત કરીને પગે લાગ્યા અને કીધું ઓહો આ સંતો પધાર્યા, અમારા ધન્ય ભાગ્ય, હમણાં જ ઘરે જઈને નાહી ધોઈને તરત પાછા આવ્યા, આજ તો સંતોના મુખે કથા વાર્તાનો લાભ મળશે, ભગવાનના ચરિત્રોનો લાભ મળશે, આપણા ધન્ય ભાગ્ય સંતો ગામમાં પધાર્યા એમ કરીને નીકળે છે. ત્યાં પહેલાં શેઠની દુકાન આવી એટલે દુકાને પૂછ્યું શેઠને કે બરાબર સીધું સામાન સંતોને તો ઘરેથી અપાવી દીધું હતું ને, ત્યારે શેઠ જે કીધું કે હા બધી વ્યવસ્થા થઈ ગઈ હતી.
એવું ના કીધું કે આ ઘરેથી લઈ આવ્યા હતા, એટલે રામ આમને થયું કે રાજાભાઈને કે કંઈક બીજું આમાં લાગે છે, એટલે બધી વાત પૂછી કે ભાઈ શું થયું હતું, ક્યાંથી લાવ્યા હતા, જે હોય તે જણાવો. ત્યારે પછી શેઠે ધીરે રહીને બધી વાત કરી કે આવું બધું થયું હતું, બધી ડિટેલમાં કે આવી રીતે ઘરવાળો ગયો, પણ એણે બધું આવા શબ્દો કીધા, એટલે પછી હું તો પાછો આવીને દુકાનેથી બધું સીધું સામાન સંતોને પહોંચાડી દીધું છે, સંતોએ થાળને બધું કરી લીધું છે, માટે ચિંતા કરશો નહીં. પણ જ્યારે એવા શબ્દો સાંભળ્યા ને ત્યારે રાજાભાઈને એવું દુઃખ થયું, એવું દુઃખ થયું કે ના પૂછો વાત. રાજાભાઈને થયું કે ઓહો, આખી જિંદગી જેની માટે ઘસાવાનું, જેમ ચંદનનું લાકડું ઘસી ઘસીને બધું પૂરું કરીને, એમાં આખું મનુષ્ય દેહ, આખો આખી જિંદગી ખેતી કરી કરીને જે કંઈ કરીએ, બધું આ ઘરવાળા માટે તો કરીએ જ છીએ, પણ વર્ષમાં બે વાર ત્રણ વાર સંતો આવે ને એના માટે જો સીધા આપણું ઘરનું સીધું કામમાં ના લાગે તો અહીંયા રહીને રહ્યાનો ઘરે રહ્યાનો કામ રહ્યાનું કામ શું છે? જો મહારાજને સંતોને અર્થે સીધું પણ ના આપી શકે, એમના અંતરમાં બહુ દુઃખ થયું, બહુ દુઃખ થયું, એટલું લાગી આવ્યું. અને પછી એનો જે ચહેરાનો હાવભાવ જોયો ને, ભગત તો નીકળવા તૈયાર થયા, પણ પેલા શેઠને થયું કે ભગતના અંતરમાં દુઃખ થયું છે, એના ભાવ તેના ખ્યાલમાં આવી ગયા, ભગતની સ્થિતિનો એમને ખ્યાલ હતો. કારણ કે એણે સાચો ભગવાન સાથે સંતો સાથે સાચું સગપણ કર્યું હતું, એટલે એવું થયું, નહીંતર એવું થાય નહીં, નહીંતર થાય કે હવે કંઈક હશે બીજું કંઈક એમ કરીને જતું કરે. પણ રાજાભાઈને તો જીવનું સગપણ ભગવાનને સંતો સાથેનું હતું, એટલે જ્યારે ઘરેથી આવો જવાબ મળ્યો ત્યારે એને બહુ દુઃખ થયું. અને શેઠે કીધું કે ભગત થોડું શાંતિથી કામ લેજો, ત્યાં જઈને બીજી હમણાં કોઈ ક્રોધમાં બીજું કંઈ ન કરતા, ક્રોધમાં વાત બગડશે, માટે શાંતિથી જે કરો તે કરજો, એમ કરીને ભગત પછી નીકળ્યા ત્યાંથી. ભગતને પણ થયું કે અત્યારે જો બીજી વાત કરવા જઈશું તો બગડશે, પણ એણે મક્કમતાથી દ્રઢતા તો કરી જ લીધી કે હવે જો અહીંયા રહ્યા થકા મારાથી ઘરેથી જો ભગવાનને સંતો માટે સીધું ના આપી શકું તો મારે અહીંયા રહ્યાનું કોઈ કામ નથી, આવું એણે દ્રઢ નિર્ધાર કરી લીધેલો. ઘરવાળાને જઈને વાતની દ્રઢ પાકી કરવા માટે પૂછ્યું કે આજે સંતો આવ્યા હતા અને સીધું સામાન લેવા અહીંયા આપણે ત્યાં આવ્યા હતા, અને દર વખતે આપણે ત્યાં જ આવે છે, તો આ વખતે શું આપણે ત્યાં જ આવ્યા હતા? અને હવે કંઈ દર વખતે આપણે જ ના આપવાનું, ગામમાં તો ઘણા સત્સંગીઓ છે, બીજા ના આપે? ત્યારે પેલી બાઈને થયું કે આવું તો આ કોઈ દિવસ બોલે જ નહીં, ના કેમ આજે આવું બોલ્યા? એટલે એણે કીધું કે આજે તો લાગ છે, તો હાલો હા કે આવ્યા હતા તો ખરા, પણ મેં ઘસીને ના જ પાડી દીધી કે ભાઈ દર વખતે આજે ઘરે બીજું કંઈ દેખાતું નથી. એટલે પેલા ભગતને પાકું થઈ ગયું કે ના, આણે જ આ બધું આવું થયું છે, એટલે એ વખતે તો કંઈ બોલ્યા નહીં. પછી ભગત તો નાહી ધોઈને સંતોના દર્શને ગયા, કથા વાર્તા સાંભળી, સંતો બે ચાર દિવસ રોકાયા, ત્યાં સુધી નિત્ય સંતોનો સમાગમ કર્યો. પછી જ્યારે સંતો નીકળ્યા પછી રાજાભાઈએ એમના ઘરવાળાને કીધું કે આ વખતે પછી તો એણે આખો પ્લાન ઘડ્યો રાજાભાઈએ, જે ગામમાં જે સોની હતા ને એની દ્વારા પત્ર લખાયો, અને પછી જે ગામનો ટપાલી હોય એના દ્વારા ટપાલ લઈને હવારમાં એમ નીકળતા હતા, ત્યાં પેલો પત્ર લઈને આવ્યો, પત્ર લઈને આવ્યો અને કીધું કે તમારો પિયરિયામાંથી, પેલા ઘરવાળા એમના હતા ને, કીધું તમારા પિયરિયામાંથી પત્ર આવ્યો છે, તો કે શું પત્ર આવ્યો છે? બંને જણા ભેગા થઈને પૂછ્યું કે વાંચો, એમને તો કે વાંચતા આવડતું નહોતું, એટલે પહેલાં જ વાંચ્યો, અને લખાણ તો બધું રાજાભાઈ જ આગલે દિવસે બધું કરીને પ્લાન રેડી કરેલો. એટલે પત્રમાં લખેલું કે તમારો ભાઈ અત્યારે એકદમ બીમારીમાં છે, છેલ્લી અવસ્થામાં, જો દર્શન એને મળવું હોય તો અત્યારે ને અત્યારે આવી જાઓ, પછી મળાશે નહીં. એટલે રાજાભાઈ કે કામ કર, તું અહીંયા રે, હું જઈ આવું છું એમ, અને ખબર કાઢી આવું. ત્યારે કે ભાઈ ભાઈ મારો છે ને, તમારે શું જવું, તમે અહીંયા રહો, હું જઈશ. પેલી બાઈ તો તૈયાર થઈ ગઈ, આને ભગતને તો જવું જ નહોતું, એને જ મોકલવાની હતી, પણ આ તો ખાલી એણે કીધું હારું લગાડવા. એટલે પેલા રાજાભાઈને ઘરવાળા કે હું જાઉં છું, તમે અહીંયા રહો. રાજાભાઈ કે પણ આ વર્ષે આપણે ત્યાં સારું પાક થયો છે, ઘણી આવક થઈ છે, આ તમારા ઘરેણાં બધા જૂના થઈ ગયા છે, આપણે થોડા એને નવા કરવા છે. પેલી બાઈને તો આનંદ થાય, ઘરવાળાને તો, સ્ત્રીઓને તો કપડાને ઘરેણાં કરાવો તો બીજું બધું ગમે એટલું દુઃખ હોય તોય જતું રહે. એટલે આને કીધું કે હા, એ તો બહુ સારી વાત છે, એમ કરી એના જેટલા ઘરેણાં હતા એ બધાય આપી દીધા રાજાભાઈને, કે લો આ બધા ઘરેણાં તમે અપાવી દેજો સ્વામીને, હું મારા ભાઈને ત્યાં ચાલી, એમ કરીને છોકરાઓને લઈને બાઈ પહોંચી પિયરિયામાં. પણ જતાં જતાં કીધું કે વાંધો નહીં, ત્યાં જઈને બધાને રાજી કરીને રોકાવ્યું, ગમે એટલું કરીને આવજો, તરત પાછા આવતા નહીં, આમ કરીને મોકલ્યા.
અને ત્યાં જઈને જોયું તો ખબર પડી કે અહીંયા તો કંઈ કોઈ બીમાર નથી. પણ એ કીધું કે આ કોઈક ટપાલ આવી હતી ને અમારે ત્યાં, હવે તો કોઈ લખી હશે ખબર નહીં, પણ હવે આવ્યા જ છો તો થોડા દિવસ રોકાઈને જાઓ એમ કરીને પિયરિયામાં કીધું ને એમને. તો પિયરિયામાં તો સ્ત્રીને જવા મળે તો આનંદ જ થાય ને રોકાયા પછી ત્યાં. અત્યારે તો અત્યારના જમાના જેવું હતું નહીં કે ગમે ત્યારે કાયમ ભેગા જ હોય, પણ ત્યારે એવું હતું. એટલે પછી આ બાજુ રાજાભાઈના અંતરમાં તો આખી વૃત્તિ જુદી જ હતી, એને તો આખો પ્લાન જુદો જ હતો. એને તો એમ હતું કે હવે આ બધું છોડીને ક્યારે મહારાજના ચરણે જાઉં, ક્યારે મહારાજને પામું, આ બધું છોડી દેવું. કારણ કે એને વૈરાગ થઈ ગયો કે મારા ઘર આ ભગવાનને સત્સંગને અર્થે સંતોને અર્થે કામ ન લાગે તો અહીંયા રહ્યાનો શું મતલબ છે એમ જાણીને એણે પછી જે એની ખેતીવાડી હતી, ઢોર કેટલા બધા પશુઓ હતા, જે કંઈ ઘરેણાઓ હતા એ બધું વેચીને જે કંઈ પૈસા આવ્યા એ ભેગા કરીને સીધા ગઢપુર ગયા. અને ગઢપુર જઈને મહારાજના ચરણોમાં બધું અર્પણ કર્યું, મહારાજ આ પૈસા એ તમારા નાથથી, હું તમારા શરણે. મહારાજ તો અંતર્યામી હતા, મહારાજ તો બધું જાણતા હતા. મહારાજે પૂછ્યું કે શું થયું રાજાભાઈ, આટલું બધું ધન એક સાથે ક્યાંથી લાવ્યા, કંઈ કોઈકનું કંઈક લૂંટી ફૂટીને તો નથી લાવ્યા ને? પણ મહારાજે રાજાભાઈને પછી આખી પ્રસંગ કેવડાવ્યો સભામાં, અને ત્યારે મહારાજ અને સંતો પણ આશ્ચર્ય પામી ગયા, કહો આવું પણ થઈ શકે. અને આ બાજુ બધું વેચીને બધું પૈસા લઈને મહારાજની સેવામાં, પછી રાજાભાઈ મહારાજની સેવામાં જ રહી ગયા. મહારાજ કહેવાય અમે કંઈ એમ કરવું છે કે સાધુ, એમણે સાધુ થવાની મહારાજને વાત કરી, મહારાજ બસ તમારી સેવામાં રાખી. મહારાજ કે સાધુ થવું છે કે અમે કંઈ એમ કરવું છે, મહારાજ તમે જેમ કહેશો એમ કરીશું. મહારાજ કે આ પર્વતભાઈ છે એમને જે નાના છોકરાઓ છે, ઘરે કોઈ કામ કરે એવું નથી, એક કામ કરો એમનું તમે ખેતીવાડીનું કામ કરવા ત્યાં જતા રહો. હવે આ બધું છોડીને ભગવાન પાસે આવેલા, બધું વેચીને પૈસા બધું લઈને ભગવાનને અર્પણ કરેલા. અને મહારાજે શું કીધું, પર્વતભાઈનું ખેતી સંભાળો. તો રાજાભાઈ વગર સંકોચે વિના પ્રશ્ને સીધા પર્વતભાઈ જેવા, પર્વત એમથી પર્વતભાઈ જેવા ભગવાનના ભક્તની સેવા ક્યાંથી મળે? અને મહારાજના વચને તો કોઈની પણ સેવા કરવી એ ભગવાનની સીધી સેવા છે. આપણે ભગવાન કે મોટા સત્પુરુષના વચને જે કરીએ છીએ એ સીધી ભગવાનને મોટાની જ સેવા છે. ઘણીવાર કોઈકને કંઈક સેવા મળી ને કોઈકને કંઈક સેવા મળી, એમાં કોઈ નાની કે કોઈ મોટી નથી હોતી. કઈ સેવા નાની ને કઈ મોટી, ભગવાન મોટા સત્પુરુષ કે સંતના વચને કરેલી સેવા એ સીધી ભગવાન મોટા અને સંતની જ સેવા છે, એ કોઈ પણ સેવા હોય. રાજાભાઈ તો પર્વતભાઈની ખેતી કરવા લાગ્યા. હવે આ બાજુ ગામ તો નજીક જ હતું ખોરાસા. થોડા સમય પછી પેલા ઘરવાળા ઘરે આવ્યા, ત્યાં તો ખાલી એક ઘર નાનું ઘર રવા દીધેલું ને થોડીક આજીવિકા પૂરતી ખેતી ને બળદ એક એટલું જ રાખેલું, બાકી બધું ભગત મહારાજ પાસે લઈને ગયેલા. એટલે કેટલા સગા સંબંધીઓ ત્યાં આવ્યા ને કેવા આવ્યા ને કેટલું પ્રકારનું કીધું, પણ રાજાભાઈ એક પણ વસ્તુ ચિત્તમાં ધરી નહીં. એણે નક્કી પાકો નિર્ધાર કરેલો કે હવે પાછું એ બાજુ જવાનું જ નથી, હવે તો મહારાજ જેમ કહેશે મહારાજની સેવામાં, સત્સંગની સેવામાં. આ પર્વતભાઈની સેવા કરું છું એ કોઈ મજૂરી નથી, આ તો મહારાજની સેવા છે એમ જાણીને એ લોકો ગમે એટલા પરિવારવાળા આવે, ગમે એટલું બોલે, પણ રાજાભાઈના અંતરમાં એની કોઈ કોઈની કોઈ અસર જ નહીં. અને પર્વતભાઈનું ખેતીનું કામ આખો દિવસ કર્યા કરે. કોઈ લોકો આવીને કે ભાઈ ખેતી જ કરવી હતી તો ઘરે રહીને કરવી હતી ને, આ તો તમે સાધુય નહીં અને ઘરવાળા ઘરે નહીં, આ તો વચ્ચે ત્રિશંકુ જેવી તમારી દશા. જો કોકને ત્યાં ખેતી જ કરવી તો ભાઈ ઘરેથી શું કરવી ખોટી એમ, અને તમારે બધું છોડીને સાધુ જ થવું હોય તો સાધુ થઈ જાઓ. આમ કેટલી લોકો કેટલી પ્રકારની આવીને વાતો કરે, પણ તોય રાજાભાઈના અંતરમાં એની કોઈ અસર નહીં. એ તો મહારાજને ધારીને મહારાજ પર્વતભાઈની ખેતીની સેવા કરે છે, તો એ એમ જાણે છે કે આ સીધી હું પરમાત્માની જ, પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ મારા મહારાજની સેવા કરું છું એવા ભાવથી સેવા કરે, બધું કામ કરે. પાછું એક મહિનો બે મહિના વર્ષ બે વર્ષ હોય તો બરાબર, પહેલાં લોકો ભાઈ ગામના લોકોને સગા સંબંધીઓ આવતા એ તો મહિનો બે પાંચ છ મહિના આવ્યા, પણ પછી થયું કે આમાં કાંઈ અસર થાય એવી, એટલે એ લોકો કોઈ આવતા બંધ થઈ ગયા. અને આ બાજુ બે પાંચ દસ બાર ચૌદ વર્ષ સુધી રાજાભાઈએ પર્વતભાઈની સેવા કરી મહારાજના વચને. કેટલી મોટી શ્રદ્ધા ને કેટલો મહિમા ને કેટલું સમર્પણ ભાવ હોય ત્યારે વસ્તુ બને, બાકી અઘરું છે. આપણને તો એક બે દિવસ પાંચ દિવસ કરવું હોય તો અઘરું થઈ જાય, ત્યારે આટલા આટલા વર્ષો સુધી પર્વતભાઈની સેવા કરી, પછી મહારાજે સામેથી બોલાવ્યા ને મહારાજ એના ઉપર રાજી થયા ને ભેટ્યા અને
સત્સંગમાં બે ઇતિહાસ છે. એક ઇતિહાસ એવો છે, મહારાજે કીધું કે હવે તમારે સાધુ થવું છે કે સીધા અમારા ધામમાં અમારી મૂર્તિના સુખે સુખ્યા થવું છે. ત્યારે રાજાભાઈ કે મહારાજ હવે મારે આ લોકમાં નથી રહેવું, બસ તમારા મૂર્તિના ધામમાં સુખ્ય મને સુખ્યા કરો. અને એક ઇતિહાસ પ્રમાણે મહારાજ સીધા એને પોતાના અક્ષરધામમાં લઈ ગયા. બીજો ઇતિહાસ એમ પણ કહે છે કે મહારાજે સાધુ કર્યા અને અક્ષરાનંદ સ્વામી નામ પાડ્યું, સીધા વડતાલના મહંત કર્યા. એટલે કહેવાનો મતલબ કે જેણે સગપણ સંસારના સગપણ ગૌણ કરી દીધા અને મહારાજનું સગપણ જ એણે સાચું રાખ્યું. ગમે એવું જગતનું સગપણ તો હતું જ, પુત્ર પરિવાર ઘરવાળા બધું હતું, પણ જ્યારે મહારાજને સત્સંગની સેવામાં જો સાચું હક પણ હતું તો એનું ના રહ્યું ત્યારે દુઃખ થયું. અને જો સાચું સગપણ ઘરમાં જ મનાવ્યું હોય તો આમાં એટલું બધું દુઃખ ના થાય, આવું થાય આટલું વસ્તુ ના થાય. ત્યારે રાજાભાઈ એણે મહારાજ સાથે સત્સંગમાં જેણે સાચું સગપણ માનેલું હતું. રે સગપણ હરિવરનો સાચો, રે સગપણ હરિવરનો સાચો, બીજો સર્વે સૌ સાથે પ્રીતિ ટાળી, રે ભાંગ્યું મન મિથ્યા ભાળી, છે વરવા જેવા એક વનમાળી. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મેં બધાએ સાથે પ્રીતિ તોડી નાખી, રે ભાંગ્યું મન મિથ્યા ભાળી. કેવી રીતે પ્રીતિ તોડી? તો કે આ જગતના બધાએ સુખ વૈભવ પદાર્થ કે વ્યક્તિ સંબંધો એ બધાએને મિથ્યા જાણ્યા, કોઈ શાશ્વત નથી, કોઈ સુખને આપનારા નથી, બધાએ સંબંધો પણ સ્વાર્થના છે, કોઈ સાચા સંબંધો નથી. અને કદાચ હશે થોડા ઘણા દેખાતા હશે તો એ અંતમાં તો એમાં સ્વાર્થ જ હશે અને અંતે તો પાછા મિથ્યા જ છે. કાયમ તો કોઈ ટકવાના છે જ નહીં, એક દિવસ તો તૂટવાના જ છે. અને જેની સાથે અખંડ સંબંધ છે, અખંડ જેનો સંબંધ સગપણ ટકવાનું છે આ લોકમાં ને પરલોકમાં, એવા તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. આ લોકમાં કોઈ પણ સાથે સંબંધ કર્યો હશે એક દિવસ તો તૂટશે જ. કીધું ને કે જ્યાં સંબંધ કરવાથી ક્યારેય, શું કહેવાય લોકની ભાષામાં, બ્રહ્માનંદ સ્વામીનો પણ એક છે કે જ્યાં કોઈ રંડાપો આવે જ નહીં એવું એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું સ્થાન છે. એની સાથે જેણે સગપણ કર્યું
એટલે બ્રહ્માનંદ સ્વામી કે સૌની સાથે પ્રીતિ ટાળી અને ભાંગ્યું મન મિથ્યા ભાળી, અને છે વરવા જેવા એક વનમાળી, એક વરવા જેવા કે લગ્ન કરવા યોગ્ય, પ્રીતિ કરવા યોગ્ય એક ભગવાન છે, એમ જાણીને સ્વામી કે મેં ભગવાનનું સગપણ કર્યું, બીજે બધેથી સગપણ તોડી નાખ્યું. મારા ભક્તો, મહારાજ વખતથી લઈને આજ સુધી આજ આપણે પ્રગટ પ્રમાણ પણ જોઈએ છીએ. ગુણાત્યાનંદ સ્વામી જેમ વાતોમાં કહે કે પૂર્વે ઉદ્ધવજી આટલા મોટા હતા પણ ઘર છોડવું એમને કઠણ પડ્યું. પૂર્વેના આજ સુધીના ઇતિહાસમાં કોઈ સ્ત્રીઓએ ત્યાગ કર્યો એવો તો કોઈ પ્રસંગ નથી. જ્યારે ભગવાન સ્વામિનારાયણને ત્યાં આજે સ્ત્રીઓ પણ ઘર સંસારના ત્યાગ કરીને સાંખ્યોગ પાળીને ભગવાનનું ભજન કરે છે. 18-18 વર્ષના સ્વામી કે સંસાર વ્યવહાર ઘર બહાર છોડીને ભગવાનના શરણે આવીને સાધુ થાય છે, એ જ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું છે. બાકી આજે જગતની અંદર ક્યાં એવું થાય? બીજા કોઈ જગ્યાએ જોઈ જુઓ, કોઈ જગ્યાએ નથી થઈ શકતું. મહારાજ વખતે આ ભગવાન સ્વામિનારાયણને ત્યાં એવા પ્રસંગો જે બન્યા છે, એવા પ્રસંગો તો પૂર્વે કોઈ શાસ્ત્ર આજ સુધીના ધર્મશાસ્ત્રો ધર્મગ્રંથોમાં પૃથ્વીના પટળ ઉપર ક્યારેય જે પ્રસંગ બન્યા નથી એવા પ્રસંગો મહારાજને ત્યાં બન્યા. મહારાજ વખતે કડુ ગામના કલ્યાણદાસ આપણે બધાએ જાણીએ છીએ, એમના મામા અજા પટેલ હતા મેથાણના. એમના યોગે કરીને ભાણાને એને પણ સત્સંગ થયેલો, સંતોના યોગમાં આવેલા મહારાજ સંતોના યોગે કરીને સદગુરુ રામાનંદ સ્વામીના એમને વર્તમાન હતા કડુદામના કલ્યાણદાસને સૌથી પહેલા. પણ જ્યારે મહારાજ ગાદીએ બેઠા સત્સંગની ધુરા સંભાળી સત્સંગ પ્રચાર માટે મહારાજ વિચરણ કરતા આપણે બધાએ જાણીએ છીએ, ભુજના સુંદરજી સુતાર એને મહારાજે ત્યાગી કરેલા અને પાછા મોકલેલા દાસના લક્ષણવાળી કથા. અને પછી અમને થયું કે આવું તો મારાથી થાય બીજાથી ના થાય. મહારાજને કીધું ભગવાન આવી ફરી કોઈની પરિસ કસોટી લેશો નહીં. પછી તો એમને પાછા ગયા, એનું કંઈ ત્યાગ જેવો તેવો તો નહોતો જ, પણ ખાલી અંતરમાં થોડું એવું થઈ ગયું કે આવું બીજાથી ના થાય. મહારાજે ભગવાન સ્વામિનારાયણ કેવા મહારાજ છે અને એમના ચરિત્રોના જ્યારે ગ્રંથો આપણે એમના લીલા વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે આવી તો પૂર્વે ક્યારેય કોઈ જગ્યાએ કોઈ આવી ઘટના ઘટી જ નહીં હોય એવી મહારાજ ભગવાન સ્વામિનારાયણને ત્યાં થયા એવા પ્રસંગો. કડુ ગામના કલ્યાણદાસ પોતાના ભાણાને પોતાના ગામમાં જ એમણે મેથાણમાં જ એના લગ્ન ત્યાં જ એના વેવિશાળ કરેલું લગ્ન કરેલું અજા પટેલે જ સત્સંગી. કારણ કે અજા પટેલના બેન જે હતા એમનું બહુ મોટા કુટુંબમાં એ બહુ સત્સંગમાં નહોતા ત્યાં લગ્ન થયેલા, એના કારણે એના પરિવારમાં ઘણું દુઃખ હતું. પણ એને થયું કે બેનને જે દુઃખ થયું એ પણ ભાણાને તો સારા પરિવારમાં સત્સંગમાં જ લગ્ન થાય તો જેથી કરીને એનો પરિવાર સુખી થાય એમ જાણીને પછી ગામમાં જ મેથાણમાં જ કોઈ સત્સંગી દીકરી સાથે એનું લગ્ન નક્કી થયું. અને જાન આવી અને લગ્નની બધી તૈયારીઓ મંડપની અંદર વરરાજા અને કન્યા બેઠેલા છે, બધાએ લગ્નની વિધિઓ ચાલે છે, એમાં મહારાજે બરાબર એ સમયે કાગળ લખીને 18 ગામધણીઓને પત્ર મળતાની સાથે ત્યાગી થવા માટેની આજ્ઞા કરેલી. એમાં સોમલા ખાચર, સુરા ખાચર, અલૈયા ખાચર આ બધા મોટા મોટા ગામધણીઓના નામો હતા. મહારાજે કીધેલું કે આ પત્ર મળે એટલે જે જ્યાં હોય, કોઈ વાડીએ હોય તો ઘરે જવા તૈયાર ના થતા, કોઈ ગામમાં હોય પાદરે હોય તો ઘરે સમાચાર આપવા પણ ન જતા, એવા ને એવા સીધા રામદાસ સ્વામી જેતલપુરમાં છે ત્યાં આવીને ભગવા ધારણ કરીને કાશીની યાત્રાએ જજો ને પછી અમારા દર્શને આવજો, આવી અમારી આજ્ઞા છે અને એમાં અમારો રાજીપો છે. આવું મહારાજે લખેલું ને એ પત્ર, એમાં બરાબર અજા પટેલનું પણ નામ, મેથાણના એ પોતે આગેવાન હતા, ગામધણી હતા. જે મહારાજે મોકલેલો માણસ એ બરાબર જ્યાં એ લગ્નની વિધિઓ ચાલે, અજા પટેલ પણ લગ્નના માંડવે છે, અને એ સમયે બરાબર પેલો માણસ લઈને આવીને ચિઠ્ઠી આપે અજા પટેલને કે મહારાજના સમાચાર છે. અજા પટેલનું થયું કે ઓહો અત્યારે મહારાજના શું સમાચાર છે, લાવો તો ખરા વાંચી લઈએ, એમ કરીને કાગળ વાંચે છે. અને કાગળ વાંચે ત્યાં તો એમાં પોતાનું નામ લખેલું, મહારાજની આજ્ઞા સાંભળી. હવે કેવા ભક્તો હશે કે કયા મહારાજ લગ્ન પ્રસંગમાં છે, ભાણાના લગ્ન કરાવે છે ને એ પ્રસંગે મહારાજનો કાગળ આવે ત્યારે તરત ને તરત એવું ના વિચાર્યું કે હવે લગ્ન પૂરું થાય, તૈયારી જ છે, પૂરું કરીને બધું સમેટીને સાંજે જઈશું, એવું પણ વિચારવા ન રહ્યા. કારણ કે મહારાજની આજ્ઞા હતી કે જ્યાં જે સમયે જ્યાં હોય ત્યાંથી તરત નીકળી જવું. અજા પટેલને થયું કે નીકળું તો છું પણ ભાણાને કહી જવું પડશે.
એટલે કીધું કે મારે અત્યારે જવું પડશે, મહારાજની આજ્ઞા છે એટલે મારે હું જઉં છું, તમે બધી આગળની વિધિ પૂરી કરો. ત્યારે કલ્યાણદાસને થયું કે એવું શું મહારાજની આજ્ઞા છે કે અત્યારે ને અત્યારે અમને જવાની પરિસ્થિતિ આવી, મને કાગળ બતાવો તો ખરા, હું વાંચું, મને પણ ખબર પડે મહારાજની શું આજ્ઞા છે. ત્યારે અજા પટેલને થયું કે એમને વિશ્વાસ આવે એટલે લો એને પણ કાગળ બતાવી દો, એમ કરીને કલ્યાણદાસને કાગળ હાથમાં આપ્યો. કલ્યાણદાસ જે લગ્નના મીંઢોળ હાથમાં બાંધ્યા છે, છેડા છેડાની ગાંઠો બાંધેલી છે, લગ્નના ફેરા ફરે છે ને એમાં કાગળ આવે છે. અને કડુદામના કલ્યાણદાસે ત્યારે કાગળ વાંચે છે ત્યારે તરત ને તરત અજા પટેલને કહે છે કે હું પણ તમારી સાથે આવું છું. અજા પટેલ કે પણ તું શું વાત કરે છે કે ગાંડો નથી થઈ ગયો ને, તું તો લગ્નના માંડવે છો, અત્યારે છેડા છેડીની ગાંઠો બાંધેલી છે, મીંઢોળ હાથમાં છે ને, તારા લગ્ન થઈ રહ્યા છે, તારે થોડું આવવાનું છે, આમાં તારું નામ તો છે નહીં, કદાચ તારું નામ હોય તો મહારાજે કીધું હોય તો તું આવે બરાબર છે, પણ આમાં તો તારું નામ નથી, આમાં તો સુરા ખાચર, માત્રા ખાચર, અલૈયા ખાચર, મારા વગેરેના નામો છે, તમારા તો નામ છે નહીં, એટલે તમે તમારું કામ કરો. ત્યારે કલ્યાણદાસ કે ના મામા, આમાં મારું પણ નામ છે, પણ આમાં ક્યાં તારું નામ છે? કે આમાં બધા નામો લખ્યા છે, એમાં લખ્યું છે કે એ આદિ સર્વે, જેનાથી અમારી આજ્ઞા છે એમાં અમારો રાજીપો છે, માટે એ જે એ આદિમાં મારું પણ નામ આવી ગયું. આદિમાં તો કોઈ આદિનો શબ્દ ના લખ્યો હોત, ખાલી નામ લખ્યા હોત ને આટલા જ આવું એવું લખ્યું હોત તો તમે જ જવાત, પણ આમાં આદિમાં તો આમાં મારું જ નામ આવી ગયું. એમ હવે લગ્નના માંડવે લગ્ન કરી રહેલા માણસને આવો વિચાર કોઈ દિવસ આવી શકે? એના તો કેટલાય સ્વપ્નાને કેટલી રીતે કેટલાય કોડથી નાખું, બે બાજુના પક્ષના કેટલા માણસો હોય સામે લગ્ન કરે છે, પણ એ સમયે એણે પણ મહારાજના શબ્દોને કેવા ઝીલ્યા. એક ઉત્તમ મુમુક્ષુ, મુમુક્ષુ તો એને ના કહી શકાય, મુમુક્ષુને તો આપણે કહીએ અને સમજી જાય, પણ આ તો મહારાજનું નામ જ નથી, પણ તેમ છતાં એણે નક્કી કર્યું કે આમાં મહારાજે મને જ કીધું છે. અને એ પણ તૈયાર થયા અને ત્યાં ત્યાં મીંઢો પેલી ગાંઠો છોડી અને હાર પહેરેલો કન્યાના પક્ષ ગળામાં પહેરી દીધું કે આજથી આ મારું હાથ ગરણું, લે બેન તું મારી બેન ને હું તારો ભાઈ. આવું કહીને લગ્નના માંડવેથી અજા પટેલની સાથે કલ્યાણદાસ પણ સાધુ થવા નીકળ્યા. આવો પ્રસંગ વિશ્વના ઇતિહાસમાં અનેક ધર્મો અનેક યુગોથી આ સંસ્કૃતિ ચાલે, પણ આવો પ્રસંગ ભગવાન સ્વામિનારાયણને ત્યાં જ બન્યો હશે, બીજે કોઈ જગ્યાએ આવો પ્રસંગ નહીં બન્યો. અને કલ્યાણદાસ મામાની સાથે ત્યાંથી ને ત્યાંથી ચાલી નીકળ્યા અને એ પણ ભગવા ધારણ કરીને પહેલાં 18ની સાથે 19માં પોતે મહારાજ જેતલપુર આવ્યા, રામદાસ સ્વામી પાસે ભગવા ધારણ કર્યા. અને પછી રામદાસ સ્વામી કે મહારાજની ફરી આજ્ઞા એવી આવી છે કે હવે કાશી નથી જવાનું, હવે સીધા ભુજ જવાનું છે. અને 18ની સાથે 19માં કલ્યાણદાસ, 1919 સુરા ખાચરે ત્યારે ગામના પાદરે ઉપેલા, આજે જે લોયા ધામમાં તમે આપણે જાઓ તો ગામના પાદરમાં હનુમાનજીની ડેરી છે, સુરા ખાચર બરાબર ત્યાં હતા. એ સમયે એને કાગળ મળ્યો, કાગળ મળ્યો તો ઘરે કેવા પણ રહ્યા નથી કે હું કરવાનું ના સંભાળજો, હું જાઉં છું ને મહારાજે બોલાવ્યો છે, એ પણ ત્યાંથી ને ત્યાંથી સીધા જ નીકળી ગયેલા. એટલે આવા 19 જણા સીધા રામદાસ સ્વામી સાથે ભુજ આવે અને ભુજમાં આવીને મહારાજને જ્યારે સમાચાર મળે ત્યારે મહારાજ પણ સામે ચાલીને સંતોને લેવા જાય. શાસ્ત્રોમાં એવું લખાયું છે કે મહારાજે સંતોને દંડવત કર્યા છે, દંડવત કરીને મહારાજ બધા સંતોને બાથમાં ઘાલીને ભેટ્યા છે અને મહારાજ બધાને સભામાં લાવીને બધાની ઓળખાણ કરાવી, કારણ કે બધાને પહેલાંને એટલી નહીં ખબર કે સાધુ આવ્યા હશે, પણ પછી બધાને ધીરે રહીને ખ્યાલ આવ્યો કે આ તો બધા સુરા ખાચર, અલૈયા ખાચર, અજા પટેલ આ બધા મોટા મોટા ગામધણીઓ છે અને મહારાજના એક વચને આ બધું છોડીને સાધુ થવા આવી ગયા. એમાં બરાબર ત્યાં સુંદરજી સુથાર પણ બેઠેલા, એને પણ થયું કે ઓહો, મેં તો એક જણાએ એકલાય કર્યું હતું, પણ આ તો મહારાજના વચને 18, 18, 19, 19 જણા. પછી મહારાજે આમની ઓળખાણ કરાવી કલ્યાણદાસની. મહારાજ કીધું તમે કેમ સાધુ થવા આવ્યા, તમારું તો આમાં નામ હતું નહીં. ત્યારે એણે જે વાત કરી કે મહારાજ આ તમે આદિ શબ્દ લખ્યો ને એમાં હું પણ આવી ગયો, ત્યારે અજા પટેલે તો વાત કરી કે મહારાજ આ તો લગ્નના માંડવેથી મીંઢોળ હોતા આવ્યા છે, ફેરા ફરતા ફરતા અહીંયા આવ્યા છે. ત્યારે આખી સભા આશ્ચર્ય પામી કે ઓહો, ભગવાન સ્વામિનારાયણને ત્યાં આવું હોઈ શકે, આવું તો કે કોઈ જગ્યાએ બનવા જોગ નથી, વિશ્વના ઇતિહાસમાં પહેલો પ્રસંગ એવો બન્યો હશે. મહારાજ એને ભેટીને રાજી થયા, સંતોને 1.5 મહિના સુધી પોતાની સાથે રાખ્યા, રમાડી જમાડી જ્ઞાનોપદેશ આપીને તૃપ્ત કર્યા. પછી પાછા બધાને કીધું હવે બધા પાછા પોતપોતાને સ્થાન પ્રત્યે જાઓ
અમારો એમાં રાજીપો છે, સુરા ખાચર વગેરે, કે મહારાજ હવે આ પાન ખવડાવીને પાછા કોલસામાં ક્યાં નાખો છો, સંસારમાં અમારે જવું નથી, બસ હવે તમારી ભેગા જ રાખો. મહારાજ કે ના, તમારે તમે ત્યાં રહેશો તોય જળકમળવત રહેશો, તમને સંસાર કોઈ રીતે અસર કરશે નહીં, અખંડ અમારી મૂર્તિમાં મગ્ન રહેશો, પણ અમારી આજ્ઞા છે અને અમારે તમારા દ્વારા હજી ઘણા કામો કરાવવાના છે, માટે તમે પાછા જાઓ. ત્યારે મહારાજની આજ્ઞા થતાં, મહારાજની મરજી જાણીને પછી પાછા ગયા. પણ એ 18 પછી આજીવન બ્રહ્મચર્ય પાળીને ભગવાન પરાયણ એણે જીવન કરી રાખ્યા, મહારાજમય એણે જીવન કરી રાખેલા. અને અદ્ભુતાનંદ સ્વામી જેનું નામ જ નહોતું એને મહારાજે પોતાની સાથે રાખ્યા. મહારાજ કે આમણે તો અદ્ભુત કામ કર્યું છે, લગ્નના માંડવેથી મીંડોળ છોડીને આવ્યા છે, માટે આમનું નામ અદ્ભુતાનંદ અને એને અમે કાયમ અમારી પાસે રાખીશું. અને અદ્ભુતાનંદ સ્વામીને પોતાની સાથે જ રાખ્યા સેવામાં, એ મોટી વાત. પેલાને 18 મોકલ્યા, પણ જેનું નામ નહોતું એને પાછા ભેગા જ રાખ્યા, એ મહારાજને એનાથી મોટી આશ્ચર્યની વાત. પણ તોય એને એમ નહોતું થયું કે આ બધાને મોકલ્યા તો હું મને કેમ પાછા ના મોકલ્યા, એને તો એમ થયું ઘાસ મહારાજે મને મારી એમની સેવામાં સાથે રાખ્યા, મારા મોટા અહો ભાગ્ય, સારું થયું મહારાજે મને પાછા જવાની આજ્ઞા કરી નહીં. અદ્ભુતાનંદ સ્વામી 100 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા અને બહુ મોટા સત્સંગના કામો સ્વામીએ કર્યા, ઘણા ઘણા મંદિરો બાંધ્યા, કઈ કઈ જગ્યાએ સત્સંગ કરાવ્યો. વેમારડીમાં જે આપણે વેમારડી કંડારીની બાજુનું ગામ, ત્યાં સ્વામી આખા ગામમાં સત્સંગ અદ્ભુતાનંદ સ્વામીએ કરાવેલો. મને લાગે કંડારીનું મંદિર રહી તે અદ્ભુતાનંદ સ્વામીએ બનાવેલું. અને મુક્તાનંદ સ્વામીને મહારાજને તેડી લાવવાના હતા, વેમારડી ગામના ભક્તોની ભાવના હતી કે મહારાજને તેડી લાવો, અને 18 ગામના 18 ભક્તોએ મહારાજને માટે વાઘા ઘરેણા થાળ વગેરે કરીને તૈયારીઓ કરેલી. અદ્ભુતાનંદ સ્વામી મહારાજ પાસે ગયા, મહારાજ બધા ભક્તોની ઈચ્છા છે પધારો. મહારાજ કે અમારાથી નહીં આવ્યા, મુક્તાનંદ સ્વામીને લઈ જાઓ, અમારા વતી અમારે જે શણગાર પહેરાવ્યા હોય, અમને જે સેવા કરવી હોય એ બધું આ સ્વામીનું કરજો. અરે મહારાજ ત્યાં વડ નીચે બધાએ હિંડોળો બાંધીને ઝૂલાવાની ભાવના છે, મહારાજ કે સ્વામીને જ ઝૂલાવજો. અને અદ્ભુતાનંદ સ્વામીએ જે મહારાજની સેવા કરે એમ સ્વામીએ પણ મુક્તાનંદ સ્વામીને લઈ જઈ, અને સ્વામીએ પણ અદ્ભુતાનંદ સ્વામીએ ત્યાં વેમારડીના બધા ભક્તો દ્વારા સ્વામીનું પૂજન કરાવ્યું. સ્વામીને 18 દિવસ સુધી એ વડના ઝાડ નીચે હિંડોળો બાંધીને તળાવને કાંઠે ઝૂલાવ્યા, સ્વામીને નિત્ય નવા શણગાર નવા થાળ, અને સ્વામીને મહારાજે આજ્ઞા કરેલી, અને બધા ભક્તોને સ્વામીને પણ જેમ મહારાજ સુખ આપે એમ સ્વામી થકી બધાને સુખ આવેલું. એ અદ્ભુતાનંદ સ્વામીની કેટલી દિવ્યતા, કેટલો અહોભાવ હશે મહારાજના વચને, સ્વામીનું પણ આટલું પૂજન. એને ઈર્ષા ના આવી કે મહારાજ એવું કીધું તો હું ના જઈને, હું જ કરી શકે ને ત્યાં જઈને, હું બધા ભક્તોના થાળ સ્વીકારી લેત. પણ તોય સ્વામીએ હોંશે હોંશે સ્વામીની પૂજા કરાવી, થાળ કરાવ્યા, જમાડ્યા, હિંડોળે ઝૂલાવ્યા, અને બધાને જેમ મહારાજ પ્રત્યક્ષ આવે ને જેવું સુખ આવે એવું મુક્તાનંદ સ્વામી સખી બધાને સુખ અપાયું. પણ કહેવાનો મતલબ, એક કલ્યાણદાસ અદ્ભુતાનંદ સ્વામી થયા, અને એમના પ્રસંગો તો એવા છે, એવા એવા પ્રસંગો છે કે એમને પછીથી જ્યારે મહારાજે ઠેઠ ખાનદેશમાં એમને સત્સંગ માટે મોકલેલા, ખાનદેશમાં સત્સંગ કરાવવા ગયેલા, ત્યાંથી જ્યારે પાછા, ત્યારે મહારાજ કીધું એક કોપીન ભરને અલ્ફી પહેરીને ફરવું, એકલા સાધુએ ફરવું. મહારાજને તો 114 સાધુઓના પ્રકરણ ફેરવેલા, એમાં એવું પ્રકરણ, સ્વામી આવતા હતા ત્યારે કેટલા મોટા રાજાઓ, રાજાએ ને સ્વામીનું રૂપ અને સ્વામીની સાધુતા જોઈને પ્રભાવિત થઈ ગયેલા, અને કન્યાઓ પરણાવવા માટે 2 કન્યાને રાજ આપવા તૈયાર થયેલા. સ્વામી રાતે ને રાતે ભાગ્યા, આગળ જઈને કેટલું 60 ગાવ એ જમાનામાં, એટલે 150 ઉપર કિલોમીટર એક દિવસમાં સ્વામી દોડીને આગળ પહોંચ્યા. ત્યાં પહોંચ્યા ત્યાં કોઈ આ મઠના મહંત મઠાધિપતિ એ અને એમની કન્યાઓ એ પણ મોહ પામી, એ 2 લાખ એ જમાનામાં 2 લાખની પ્રોપર્ટીના મહંત હતા, એ આશ્રમ હતો. એણે કીધું કે આ કન્યાઓએ તમારી ને આ મઠય તમારો. સ્વામી ત્યાંથી ભાગ્યા, માંડ માંડ 8 દિવસના ઉપવાસ કરી નડિયાદ આવ્યા, ત્યારે સ્વામીને જમવા મળેલું, અને મહારાજ પાસે પછી લોહિયા આવીને સ્વામી મળેલા, ત્યારે સ્વામી મહારાજ સ્વામીને ભેટીને રાજી થયા. મહારાજ કે સ્ત્રી અને ધનમાં ન બંધાય એવા પૃથ્વી ઉપર મળે નહીં, મોટા મોટા ભવબ્રહ્માદિક દેવો પણ જેમાં બંધાયા ત્યારે આ અમારા સંતો માયાને ઠોકર મારી નહીં આવ્યા છે, આ તો અમારા જેવા છે, આના દર્શન કોઈ કરે એને અમારા દર્શનનું ફળ મળે, આની સેવા કરે ને અમારી સેવાનું ફળ મળે, એમ કરીને મહારાજ સુરાખાચરના દરબારગઢમાં અદ્ભુતાનંદ સ્વામીને ભેટીને માથે હાથ ફેરવીને સ્વામીએ મહારાજે પોતે સ્વામીને થાળ કરીને થાળ જમાડેલો. એટલે આવા એ સંતો હતા, એણે પોતાનું સર્વસ્વ ભગવાનને અર્થે કરી રાખેલું, એક સાચું સગપણ ભગવાનમાં કરી રાખેલું, જગતના બધા સગપણ ખોટા કરી નાખેલા,
સ્વામીની કથા તો બહુ લાંબી છે, પણ અહીંયા આગળ બ્રહ્માનંદ સ્વામી આગળ કહે છે, રે સ્થિર નહીં આવર દાથો જીવન સાથે જોડી રે સગપણ હરિવરનો સાચો રે જગના જીવન સાથે જોડી રે સગપણ સર્વેક્ષણ ભંગુર કાચો રે સગપણ હરિવર નો સાચો બીજો સર્વેક્ષણ ભંગુર કાચો રે સગપણ હરિવર નો સ્વામી કે રે સ્થિર નહીં આવરદા થોડી રે તુચ્છ જાણી આશા છોડી. કોઈનું કંઈ નક્કી નથી, આજને જન્મેલા બાળકનું નક્કી નથી કે એનું શું આગળ થશે. ઘણા તો જન્મી પણ શકતા નથી, આપણે જાણીએ છીએ ગર્ભમાં જેને મૃત્યુ થઈ જાય છે. કોઈ જન્મે છે અને મહિનામાં ઉપર પહોંચે છે, કોઈ 5 વર્ષે નથી પહોંચતા, કોઈ 10 વર્ષે નથી પહોંચતા, એવું થાય છે. આપણું આજ કાલનું શું છે કોઈને ખબર નથી. સ્વામી કે રે સ્થિર નહીં આવરદા થોડી. હવે જ્યારે આપણે આપણી આવરદાને વિચારીએ છીએ ત્યારે આમ એનો કોઈ નિર્ધાર જ નથી. અમે કદાચ માનો કે આપણે 100 વર્ષ જીવી લેવાના છીએ, તોય શું? એમ તોય શું? ભગવાન કે મહારાજ ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, બ્રહ્મા હોય જો ભક્તિ એ હીણો તો તે પણ છે કાળ ચવીણો. બ્રહ્મા હોય જો ભક્તિ એ હીણો તો તે પણ છે કાળ ચવીણો. બ્રહ્માજી જેવા બ્રહ્માજી, આપણે જે 2 દિવસ પહેલાં વાત આગલી સભામાં કદાચ વાત કરી હતી કે જે એક બ્રહ્માના 1 દિવસમાં 14 ઇન્દ્ર રાજ કરીને જતા રહે તો એ બ્રહ્માનું આયુષ્ય તો કેવડું મોટું. એવો તો એનો 1 દિવસ, એવા તો એના 30 મહિના 12 મહિનાનું વર્ષ ને 100 વર્ષ બ્રહ્મા જીવે. એને એવું નહીં કે આપણે અડધેથી પૂરું થઈ જાય, આપણે કોઈ દસ વર્ષ જીવે ને કોઈ 5 વર્ષ જીવે આપણામાં, પણ બ્રહ્માની તો 100 વર્ષની આયુર્દા. એ બ્રહ્માના 1 દિવસમાં 14 ઇન્દ્ર જતા રહે તો બ્રહ્માની કેટલી મોટી આયુષ્ય કહેવાય. તો એ બ્રહ્માને માટે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એવું કીધું, જો બ્રહ્મા ભક્તિ એ હીણો, કહેતા જો બ્રહ્માજીની અંદર પણ ભક્તિ નથી તો એ પણ 1 દિવસ કાળનું ચવાણું થઈ જવાનું, કાળ એને પણ ભરખી જવાનું. જો બ્રહ્માજી માટે કાળનું ચવાણું શબ્દ વાપર્યો હોય તો મારીને તમારી તો એની સામે એને પલકારામાં કેટલા આપણા જીવન પૂરા થઈ જાય. આંખનું એક પલકાર ઉમારે ત્યાં આપણે કેટલાય મનુષ્યના જન્મ પૂરા થઈ જાય. તો આપણે તો શું એને આમ લઈને બેસીએ કે હું મારી કેટલી મોટી આયુષ્યને હજી કેટલું બધું કામ કરવાનું છે ને કેટલાય બિલ્ડિંગોને કેટલાય સંકલ્પોને કેટલાય બિઝનેસોને કેટલાય રૂપિયાને કેટલું કમાવો ને કેટલાય મોટા સંકલ્પો આપણા હોય. પણ જ્યારે એ દ્રષ્ટિએ આપણે જોઈએ છીએ ત્યારે માણસની આયુર્ જેમ શાસ્ત્રોમાં કીધું ને કે બુદબુદ આવ્યું તોય શું, મશકા આવ્યું જંતુ શું, જેમ પાણીના પરપોટા, એમાં કયો પરપોટો ક્યારે જન્મ્યો ને ક્યારે ફૂટ્યો આપણને ખબર ના પડે. આમ પાણીમાંથી એર કાઢતા અને ઉપર પરપોટા થતા હોય તો એની આયુષ્ય કેટલી, એમ મનુષ્યની આયુષ્યને શાસ્ત્ર પરપોટા જેવી કીધી છે, એનું કોઈ ઠેકાણું નથી. ત્યારે આટલી ટૂંકી જિંદગીની અંદર આપણે કેટલું મોટું કાર્ય સિદ્ધ કરવાનું છે. આપણા આત્યંતિક કલ્યાણરૂપી કાર્ય જો આટલી નાની જિંદગીમાં
મેન તમે ભગવાનને મોટાને રાજી કરી લીધા તો એના પછી આપણને જે ફળ મળવાનું એ કેટલું મોટું મળવાનું એની કોઈ કલ્પનાતીત. મહારાજ પોતાના ધામમાં પોતાના ઐશ્વર્ય સમાન મહારાજે જેમ કીધું ને ચતુર્ધા મુક્તિ, ભગવાન જે નથી ઈચ્છતો એવા ભક્તને બળાત્કારે આપે છે. ભગવાન સરખું રૂપ, ભગવાન સરખું ઐશ્વર્ય, ભગવાન સરખો પ્રતાપ, ભગવાનના સરખો લોક, કેવા મોટા મહારાજ. આટલી નાની જિંદગીમાં જેમ પાણીના પરપોટા થઈ જાય એટલામાં તો આપણને આવડું મોટું સુખ ભગવાન આપે છે, તોય આપણે લેવા લઈ શકતા નથી. ને આપણને આ જગતના ક્ષણિક સુખો એ આપણને ભગવાનથી દૂર કરી દે, આ જગતના સંબંધો આપણને ભગવાન કે મોટાથી દૂર કરી દે, આ જગતના જે કંઈ થોડા ટેમ્પરરી સુખો, આપણા મનના સ્વભાવો, આપણા ઇન્દ્રિયોના સ્વભાવો આપણને ભગવાન કે મોટાથી દૂર કરી દે, તો આપણે એને સમજાવવા પડે કે આપણને કેટલું આપશે, સુખ આપશે તો એ શું આપી શકશે. માટે મહારાજને મોટા એને આપણા જીવનની અંદર જીવના સાચા સગા જાણીને રાખવાના, એમાં ક્યારેય એ ગૌણ ના થાય, જગતનું બધુંય જતું રહે પણ ભગવાનને મોટા ના છૂટે, તો આપણે સાચો જીવનો સંબંધ કર્યો કહેવાય. શાસ્ત્રોમાં એવી પણ કથાઓ છે, લોમશ ઋષિ એક દિવસ ઠંડીમાં ધ્રુજતા હતા અને ઝૂંપડીની બા આમ ઝૂંપડી તો નહોતી પણ જંગલમાં જ આ જંગલમાં જ તો રહેતા, એટલે કોઈએ કીધું કોઈ બીજા ઋષિ મુનિઓએ કે ભાઈ આ ઠંડીનો સમય છે અને આ તમે બહાર આ ધ્રુજવું પડે એના કરતાં એક પર્ણકુટીર એક કુટિયા બાંધી હોય તો કેટલું સારું, એમના અંદર બેસીને ધ્યાન સુખેથી ભગવાનનું ધ્યાન ભજન થાય. એમની આવરદા કેટલી હતી? તેવું કહેવાય છે કે લોમશ ઋષિની આ આવરદા એક એક રૂવાડે એક એક કલ્પ, એક કલ્પ એટલે બ્રહ્માનો એક દિવસ, માણસના શરીરમાં કેટલા રૂવાડા હોય, એક એક રૂવાડે એક કલ્પ જેટલી આવરદા એમની હતી. તો એણે ઝૂંપડી નહોતી બાંધી રહેવા માટે કે ભાઈ ઝૂંપડી ક્યાં બાંધવી, એમાં ક્યાં આટલો ટાઈમ કાઢવો, એના કરતાં ભગવાનનું ભજન કરીએ એમ. આટલી મોટી આયુષ્ય જેની હતી તો એને ઝૂંપડી બાંધવામાં ખોટો સમય પસાર કરવા બરાબર લાગતું હતું. અને આપણી તો હાવ ક્ષણિક આવરદા, આપણને ખબર જ નથી કાલ શું થવાનું, તો આપણે કેટલા મોટા સંકલ્પો કરીને બેઠા હોય કે આમ કરશું ને પેલું કરશું ને હજી આમ કરશું ને છોકરાના છોકરાને એના છોકરાને, કેટલું આપણે તો લાંબુ આપણી સંકલ્પોનો કોઈ વિરામ ન હોય. પણ એ લોમશ ઋષિ કહે કે ભાઈ થોડું જીવવું લાંબી શું, મેં પંચાયત કરી, એના કરતાં ભગવાનનું ભજન ના કરીએ. આટલી મોટી આયુર્દાવાળા હતા તો એને એવો સંકલ્પ હતો. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે રે ફોગટ ફેરા નવ ફરીએ, રે પર ઘેર પાણી શું ભરીએ, વરીએ તો નટવરને વરીએ. ફોગટ ફેરા જગતના શા માટે ફરીએ, અહીંથી ત્યાં ત્યાંથી ત્યાં, ના લોકના કામકાજમાંથી જો નવરા ના થઈએ ને ભગવાનને સત્સંગ માટે ના ટાઈમ કાઢી શકીએ તો એ બધું કેવું છે, વ્યર્થ છે. સ્વામી કે પર ઘેર પાણી શું ભરીએ, પર ઘેર એટલે બીજાના ઘરે, પહેલાંના જમાનામાં પાણી ભરવા જવું પડતું, એટલે પતિવ્રતાનો એક ભગવાનની ટેકની આમાં વાત છે. એક સ્ત્રી પોતાના ઘરનું કામ કરે પછી બીજાના ઘરનું કરવા જાય ને ત્રીજાનું કરવા જાય ને બધે પાણી ભરવા જાય તો, એટલે કહેવાનો મતલબ એક ટેક ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણને જે મળ્યા છે એની સર્વોપરીપણાની એક ટેક રાખીએ. એક મારો ધણી, એક મારો મહારાજ છે, એ મહારાજને મળેલા મોટા સત્પુરુષો, ધારી રહેલા મોટા સત્પુરુષ એ મારા જીવના સાચા સગા છે, આવું ધારીને ભગવાનને વરવાનું છે. જે દિવસે તે દિવસે મારે ને તમારે જીવથી ભગવાનને વરવું પડશે. અને જે અનન્ય ભાવે ભગવાનને ભજે છે, અનન્ય ભાવે જે ભગવાનને વરે છે, એનું ભગવાન આલોક અને પરલોક બેની રક્ષા ભગવાન કરે છે, એની ચિંતા ભગવાન કરે છે. આપણે જ્યાં સુધી આપણા જ માથે લઈને કરશું કે હું ના હોઉં તો આમ ના થાય ને, હું ના હોઉં તો આમ નહીં થાય, તો હું નહીં હોય તો આપણે તો એક દિવસ બધું છોડીને જવું જ પડશે. પરમનન્ટ જતા રહેશો ત્યારે શું થશે, ત્યારે પછી આપણું કલ્યાણનું નહીં થાય. એના કરતાં જ્યાં સુધી છીએ ત્યાં સુધી ભગવાનને સત્સંગ પરાયણ જીવન જીવીને મારું તમારું આત્યંતિક કલ્યાણરૂપી કાર્ય જે આપણે સાધવા માટે આવ્યા છીએ એ ના થયું ને બીજું બધું થયું તો એ શું કામનું. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારો, ને કદાપી કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગડ્યો તો શું કર્યું, કોઈ કામ થયું નહીં. માટે હું ને તમે જીવમાં આપણા સાચા જીવના ધણી મહારાજને કરીએ અને મહારાજના થઈને રહીએ, બીજા બધાય સંબંધોને ગૌણ કરીએ, ત્યારે જ મહારાજ આપણા ઉપર રાજી થશે, ત્યારે આપણે સત્સંગ કર્યાનું વાસ્તવિક હું તમે સુખ લઈ શકશું. અને અનન્ય ભાવે મહારાજને એકને ભજવા પડે. ગુરુજી ઘણીવાર કહે છે ને કે હનુમાનજીના ઉપાસકો એને જો હનુમાનજીથી સુખ જોઈતો હોય તો અનન્ય ભાવે હનુમાનજીની જ ઉપાસના કરવી પડે. ઓર દેવ ચિત્ત ન ધરીએ હનુમત સે
અધિક ન એવું છે ને ચોપાયાની કે હનુમાનજીને જો ત્યાંથી સુખ લેવો હોય તો અનન્ય ભાઈ હનુમાનજી, પછી મીરાજી હોય એ ગાતા હોય તો શું કે મેરે તો એક ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, તો પ્રેમાનંદ સ્વામી આપણા માટે શું ગાયું, હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. ગુરુજી ઘણી વાર આપણી વચ્ચે અહીંથી ગાય છે આપણે પંક્તિઓ, એમ હું ને તમે અનન્ય ભાવે મહારાજને આપણા સાચા ધણી માનીશું, એ મહારાજને ધારેલા મોટા સત્પુરુષને આપણે જીવના સાચા સગા માનીશું, ત્યારે જ મારું ને તમારું આપણને આ લોકમાં જીવ્યા હશું ને એનો સુખ આવશે, આપણને સત્સંગ કર્યાની ખુમારી જાગશે, આપણને મળેલી પ્રાપ્તિનો અહોભાવ થશે, પણ એક દિવસ એવું હેત કરવું પડશે, કરીશું ત્યારે એવા સુખની અનુભૂતિ થશે, અને એક દિવસ તો મારે ને તમારે કરવું જ પડશે. એટલે બ્રહ્માનંદ સ્વામીનો આ પદ છે છેલ્લી બે પડીઓ, એનું આપણે ગાન કરીને કથાને પૂરી કરીશું. રે ભૂધર ભેટ્યા ભય ભાંગ્યો, રે ભૂધર ભેટ્યા ભય ભાંગ્યો, રે સહુ સાથે તોડ્યો ધાગો, રસિક રંગીલાથી રંગ લાગ્યો, રે સગપણ હરિ વરનું સાચો, રે રસિક ચાલો નાથી રંગ લાગ્યો, રે સગપણ હરિ વરનું રે, એવું જાણી સગપણ કીધો, રે એવું જાણી ને સગપણ કીધો, રે મેણું તો શિર પર લીધો, ભેટ્યા ભય ભાંગ્યો, બસ હવે તો આ મહારાજને મળ્યા મહારાજને ભેટ્યા ને જગતના બધાય ભય નાશ પામી ગયા, હવે કોઈ ભય રહ્યો નથી, અને જ્યારે ભગવાનને ભેટીશું ભગવાનને મળીશું ભગવાનને સાચા સગા કરીશું ત્યારે જ આપણા બધાએ તમામ ભય માત્ર દૂર થશે. રે સૌ સાથે તોડ્યો ધાગો, બસ મહારાજ સાથે પ્રેમ કર્યો ભગવાન સાથે સગપણ કર્યું, બાકી બધોય ધાગા બધાની સાથેનું જોડાણ તોડી નાખ્યું, હવે તો એક મહારાજનું જ જોડાણ મહારાજના જે છે એની સાથે સંબંધ, બાકી બધાય સંબંધ ગૌણ થઈ ગયા. એ રસિક રંગીલાથી રંગ લાગ્યો, હવે તો એક મહારાજનો જ મારા અંતરમાં પાક્કો રંગ લાગ્યો છે, બીજો કોઈ રંગ આ જીવમાં ચડે નહીં એવો રંગ લાગ્યો છે. સ્વામી કે રે એવું જાણી સગપણ કીધું, રે મેણું તો શિર ઉપર લીધું, હવે તો એક આ માથા ઉપર ધણી એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કહેતા, કોઈ પૂછે કોના છો તો મહારાજ ભગવાન સ્વામિનારાયણના છીએ, બીજા કોઈના છીએ નહીં, બ્રહ્માનંદનું કારજ સીધું, બસ આ મહારાજને મળ્યા એને પામ્યા મારું તમામ કાર્ય પૂર્ણ થઈ ગયું, હવે કાંઈ મારે કરવું રહ્યું નથી, બસ મૂન તમે મારે પણ આપણે જ પણ એક દિવસ જીવથી એ જ કરવાનું છે. આપણે બધાય સત્સંગ કરીએ છીએ પણ એમાં જેટલી મારે ને તમારે કાચપ હોય ભગવાનને જીવથી સાચા ધણી સ્વીકારવામાં એટલી મારે ને તમારે ટાળવાની છે. આજે પીવડા મહારાજના ચરણોમાં ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ અમને તમારા વિશે સાચું હેત થાય, આપના ધારી રહેલા મોટા એકાંતિક સત્પુરુષ એને જ વિશે અમારે સાચું હેત થાય એવી મહારાજની મોટાના ચરણોમાં પ્રાર્થના કરીએ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની.